हेलो केम छो स्टूडेंट्स, वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल। आज आप धोरण त्रण तेमा विषय अंग्रेजी शीखीशू। अंग्रेजी विषय में आज आप बीजा सत्र एटले के सेमेस्टर टू नु परीक्षालक्षी पुनरावर्तन शीखवानो छे। परीक्षालक्षी पुनरावर्तन में आज आप प्रश्न बे सी नीचेना वाक्यों ने प्रश्न वाक्य में फेरवो ते शीखवानो छे। शू शीखवानो छे? प्रश्न बे सी नीचेना वाक्यों ने प्रश्न वाक्य में फेरवो। तो जे वाक्य आपेलू होय तेने प्रश्न वाक्य में कई रीते फेरवी शकाय ते तमने उदाहरण में आपेलू छे ते प्रमाणे हूँ तमने समझावुं। जो उदाहरण में शुं आपेलू छे? धीस इज अ पेन, टी एच आई एस एटले शुं वंचाय तेने? धीस, आई एस एटले इज, आ अ अने पीई एन एटले पेन। ज्यारे तमने मैं आ वाक्य आपेलू छे ते विधान वाक्य आपेलू छे। हवे आ विधान वाक्य ने आपणे प्रश्न वाक्य में फेरवानुं छे। तो कई रीते फेरवानुं? ज्यारे आ पाठ समझायेलो त्यारे पण तमने कीधुं हतुं बालमित्रो के जे इज आपेलू होय छे तेने आपणे शुं करी नाखवानुं? आगळ लई लेवानुं छे। वाक्यने आपणे प्रश्न वाक्यमां फेरवुं होय तो जे वाक्यमां इज आपेलू होय छे ते इजने शुं करवानुं? आगळ लખી નાખવાનું। અને આગળ જે ધીઝ અથવા તો ધેટ લખેલું હોય છે તેને આપણે ઇઝની પછી લખી નાખવાનું છે, અને પાછળ જે બધું લખેલું હોય છે તે આપણે જોઈને જ પાછળ લખી નાખવાનું હોય છે, અને છેલ્લે આપણે પ્રશ્નાચિહ્નની નિશાની કરવાની હોય છે। કઈ રીતે? તો અહીંયા લખેલું છે ધીઝ અને અહીંયા લખેલું છે ઇઝ, તો આ ઇઝને શું કરવાનું? પહેલાં લખી નાખવાનું। જુઓ આન્સરમાં ઇઝને આપણે પહેલાં લખ્યું છે, પહેલાં શું લખી નાખવાનું? ઇઝ। હવે ઇઝ પહેલાં લખીએ ત્યારે પહેલો અક્ષર કેવો આવે? કેપિટલ। અહીંયા ઇઝ પાછળથી લખેલું છે એટલે પહેલો અક્ષર કેપિટલ લખેલો નથી, પણ જ્યારે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ ત્યારે આપણે ઇઝનો આઈ જે અક્ષર છે તે કેવો કરી નાખવાનો છે? કેપિટલ, આઈ એસ ઇઝ। ઇઝ પછી શું લખી નાખવાનું? ધીઝ લખવાનું। આ જે પહેલાં ધીઝ આપ્યું છે તે પાછળ લખી નાખવાનું। અહીંયા લખીશું ધીઝ। હવે ધીઝમાં જે પહેલો અક્ષર કેપિટલ છે તે આપણે અહીંયા સ્મોલ કરી નાખવાનું, કારણ કે તે બીજો સ્પેલિંગ થઈ જાય છે, થઈ જાય છે ને, ઇઝની પાછળ આવી જાય છે, એટલે જે ટી છે તે સ્મોલ કરી નાખવાનો છે। અને અ પેન લખેલું છે તે જ પ્રમાણે લખી નાખવાનું છે, અ પેન। એટલે આખું વાક્ય બનશે ઇઝ ધીઝ અ પેન, તમે પ્રશ્ન પૂછો છો એટલે પાછળ શું કરી નાખવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન, સમજાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું કોઈ પણ બાળકોએ ભૂલવાનું નથી। એટલે જે વિધાન વાક્ય આપેલું છે તેનું પ્રશ્ન વાક્ય એમ થશે, વિધાન વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ પેન એટલે કે આ પેન છે, અને તેનું પ્રશ્ન વાક્ય શું થશે? ઇઝ ધીઝ અ પેન એટલે કે આ પેન છે, એમ તમને પૂછવાનું છે। શું પૂછવાનું છે? કે આ પેન છે, એમ, સમજાય છે? હવે તેવી રીતે પહેલું ધેટ ઇઝ અ મેંગો, શું આપેલું છે? ધેટ ઇઝ અ મેંગો, તો તેમાં પણ એ જ પ્રમાણે ઉદાહરણમાં આપ્યું એમ ઇઝ શું કરી નાખવાનું? પહેલાં લખી નાખવાનું અને ધેટ પાછળ લખી નાખવાનું, પછી લખવાનું અ મેંગો। ઇઝનો પહેલો અક્ષર કેપિટલ કરી નાખવાનો અને ધેટનો પહેલો અક્ષર ટી છે તે કેપિટલ છે તે આપણે સ્મોલ કરી નાખવાનો, અને પાછળ શું કરી નાખવાનું? પ્રશ્નચિહ્ન કરી નાખવાનું, એટલે વાક્ય બનશે ઇઝ ધેટ અ મેંગો, સમજાય છે? અને પાછળ પ્રશ્નચિહ્ન। પછી ત્રીજું છે ધીસ ઇઝ એન ઓક્સ, શું? ધીસ ઇઝ, સોરી, બીજું વાક્ય છે ધીસ ઇઝ અ બેગ, શું આપેલું છે? ધીસ ઇઝ અ બેગ, તો એનું પ્રશ્ન વાક્ય શું થશે? તો ઇઝ પહેલાં આવી જશે, ઇઝ ધીઝ અ બેગ, આ ઇઝ પહેલાં લખી નાખવાનું અને ધીઝ તેની પછી લખવાનું છે, ઇઝ ધીઝ અ બેગ અને પાછળ પ્રશ્નચિહ્ન। પછી ત્રીજું છે ધીસ ઇઝ એન ઓક્સ, શું લખેલું? ધીસ ઇઝ એન ઓક્સ, જો અહીંયા એન લખેલો છે, એ એન એન, કારણ કે અહીંયા ઓક્સનો પહેલો અક્ષર છે ઓ, જો સ્પેલિંગનો પહેલો અક્ષર એ ઇ આઈ ઓ યુ, આ પાંચ સ્વરમાંથી કોઈ પણ એક સ્વર હોય તો આગળ શું આવી જાય? એ એન આર્ટિકલ આવે, જે આપણે શીખી ગયા છીએ, શીખી ગયા છીએ ને, એટલે ઓક્સની આગળ લખેલું છે એન। હવે આપણે જોઈએ કે ધીસ ઇઝ એન ઓક્સ, તો તેનું પ્રશ્ન વાક્યમાં કેવી રીતે ફેરવશું? તો આ ઇઝને પહેલાં લખી નાખવાનો છે, પછી ધીઝ, પછી એન અને ઓક્સ, ઇઝ ધીઝ એન ઓક્સ, પાછળ કરી નાખવાનું પ્રશ્નચિહ્ન। તે જ પ્રમાણે પાંચમું છે, ચોથું આપેલું છે ધેટ ઇઝ અ પેન્સિલ, શું આપેલું છે?
ધેટ ઇઝ અ પેન્સિલ. તો ઇઝને પહેલાં લખી નાખવાનું, પછી ધેટ, પછી અ અને પેન્સિલ. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે ઇઝ ધેટ અ પેન્સિલ. સમજાય છે? ત્યાર પછી પાછું છે ધીસ ઇઝ અ બુક. તો તેને પણ ઇઝ ધીઝ અ બુક. ઇઝ અને આગળ ધીઝ કે ધેટ હોય તેને આપણે આડાવડું કરી નાખવાનું છે. ઇઝ પહેલાં લઈ લેવાનું છે અને આગળ ધીઝ અથવા તો ધેટ હોય તેને પાછળ લખી નાખવાનું છે. પછી આખે આખું વાક્ય પૂરું કરી નાખવાનું છે અને છેલ્લે પ્રશ્નચિહ્નની નિશાની કરવાની છે. બસ આટલું યાદ રાખો એટલે આપણને વિધાન વાક્યનું પ્રશ્ન વાક્યમાં ફેરવતા આવડી જાય. પછી આપેલું છે ધેટ ઇઝ અ ડોર. તો તેનું થશે ઇઝ ધેટ અ ડોર, પાછળ પ્રશ્નચિહ્ન. પછી ધીઝ ઇઝ અ અમરેલા. તો ઇઝ પહેલાં આવી જાય ઇઝ, પછી ધીઝ અ અમરેલા અને પાછળ પ્રશ્નચિહ્ન. પછી આઠમું છે ધેટ ઇઝ અ સ્લેટ. તો શું આવશે? ઇઝ ધેટ અ સ્લેટ, પાછળ પ્રશ્નચિહ્ન. ત્યાર પછી નવમું આપેલું છે ધીઝ ઇઝ અ ગન. તો શું થશે? ઇઝ ધીઝ અ ગન. સમજાય છે? ઇઝ પહેલાં લખી નાખવાનું, ધીઝ પાછળ લખવાનું છે. પછી ધેટ ઇઝ અ ડોગ. તો શું થશે? ઇઝ ધેટ અ ડોગ, પાછળ પ્રશ્નચિહ્ન કરી નાખવાનું. ત્યાર પછી છે ધીસ ઇઝ અ ફેન. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધીઝ અ ફેન, પ્રશ્નચિહ્ન. પછી બારમું ધેટ ઇઝ અ કાઇટ. તો તેનું વાક્ય બનશે ઇઝ ધેટ અ કાઇટ, પાછળ પ્રશ્નચિહ્ન. તેરમું ધીસ ઇઝ અ રિંગ. તો તેનું વાક્ય શું બનશે? ઇઝ ધીઝ અ રિંગ, પાછળ પ્રશ્નચિહ્ન. ચૌદમું ધેટ ઇઝ અ હેન. તો તેનું વાક્ય બનશે ઇઝ ધેટ અ હેન, પાછળ પ્રશ્નચિહ્ન. અને પંદરમું છે ધીસ ઇઝ અ હાઉસ. શું છે? ધીસ ઇઝ અ હાઉસ. તો ઇઝ પહેલાં લખી નાખવાનું અને ધીસ પછી લખવાનું. ઇઝ ધીઝ અ હાઉસ, પાછળ પ્રશ્નચિહ્ન. આ પ્રમાણે આપણે વિધાન વાક્યમાંથી તેને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. ઓકે, થેન્ક યુ.